ओके। एट फिफ्टी तय छे, 8:58 है, 8 मिनट पर। हेलो सर, चालू हाँ कर ही दो। ओके, चालू कर लीजिए, स्क्रीन आ गई आपके। ओके 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 ओके, 8 मिनट है आपके पास। ओके सर जी, थैंक यू। गुड मॉर्निंग, दिस इज कृष्णवर्धन टंडेल फ्रॉम सजानंद कंसल्टेंसी, ए कॉर्पोरेट फाइनेंस एडवाइजर। અમારો જે કોર્પોરેટ ટાઈપ છે એ ઘણી બધી કંપનીઓ સાથે છે, પણ અહીંયા થોડાક નામે નામ લખેલા છે, તેમાં એસબીઆઈ છે, બજાજ એલિયન્સ છે, ઇકો ટોક્યો છે, ભારતીય અક્ષા છે, કોટક મહિન્દ્રા છે, ટાટા એઆઈએ છે, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એનરેલ વગેરે, અને બીજી પણ ઘણી બધી કંપનીઓ સાથે અમારું કોર્પોરેટ ટાઈપ છે કે જેમાં અમે દરેક કંપનીનું કામકાજ અમે કરી શકીએ છીએ। ઓકે, બે પ્રકારના ઇન્સ્યોરન્સ આવે છે, ઓલમોસ્ટ બધાને ખબર છે, એક લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ। તો અત્યારે મારે જે વાત તમને કરવાની છે એ વાત છે જનરલ ઇન્સ્યોરન્સની। ઓકે, જનરલ ઇન્સ્યોરન્સમાં પણ ઘણી બધી કેટેગરી હોય છે, તો એમાં જે મેઇન મેઇન છે આપણે અંદર આમાં ડિસાઈડ આમાં લખ્યું છે, તો પહેલું આવે છે મેડિક્લેમ આવે છે, કે જેમાં આપણે મેડિક્લેમના ઇન્સ્યોરન્સ આપણે કરતા હોઈએ છે। બીજું આવે છે વ્હીકલ ઇન્સ્યોરન્સ, એટલે દરેક પ્રકારની ગાડી જેવી કે ટુ વ્હીલર થી માંડીને ફોર વ્હીલર, ફાઇવ વ્હીલર અને મોટી મોટા મોટી ટ્રક, એ બધાના પણ આપણે ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સમાં આવતા હોય છે। ત્રીજો પ્રકાર છે ફાયર ઇન્સ્યોરન્સ। ફાયર ઇન્સ્યોરન્સ એટલે કે નેચરલ કેલામિટી જે કંઈ થાય છે એ દરેક વસ્તુ આમાં કવર થતી હોય છે, અને બહુ નોમિનલ કોસ્ટમાં એ વસ્તુ આપણે ફાયર ઇન્સ્યોરન્સ આપણે થતા હોય છે। બીજી આવે છે બેનિફિટ પોલિસી। આજે જે મેં પ્રેઝન્ટેશનમાં કીધું કે એવું એવું પ્રેઝન્ટ એવી પોલિસી કે જેમાં પૂરેપૂરા પૈસા તમને જેટલું બી તમે પેકેજ લીધું છે પૂરેપૂરા પૈસા મળે। હવે જનરલી કેવું હોય છે કે ભાઈ નોર્મલ તાવ કે એવું કંઈ આવ્યું હોય અને સામાન્ય આપણે બે દિવસ માટે દાખલ થયા હોય તો 5,000 કે 10,000 આપણને આપણને ખર્ચો આપણને આપણું એટલું બિલ બનતું હોય, એની સામે આપણને એટલો ખર્ચો મળતો હોય। જ્યારે બેનિફિટ પોલિસી એવું હોય છે કે જેમાં તમે 1 લાખનું પેકેજ લીધું છે, વોટ એવર તે બી જે બી તમે એને પે કરો છો, 1,000 કે 2,000 રૂપિયા પે કરો છો, અને સપોઝ કે એ સેમ વસ્તુ થાય છે તો પૂરેપૂરા પૈસા કંપની ચૂકવતી હોય છે। ઓકે, ટ્રાવેલ પોલિસી આવતી હોય છે, એ પણ ડિફરન્ટ પ્રકારની પોલિસી ટ્રાવેલની આવતી હોય છે, તેમાં એક દિવસ બે દિવસથી માટીને કોઈ જે લોકો ટ્રાવેલ કરતા હોય છે કે જે લોકો 6 મહિના માટે બી ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને પણ એ પોલિસી લઈ શકતા હોય છે। ઓકે, મેડિક્લેમ પોલિસીનું થોડું આપણે જોઈએ તો મેડિક્લેમ પોલિસીમાં નોર્મલ તો મેડિક્લેમ પોલિસી લોકો પાસે હોય જ છે, પણ બીજું એક છે આવે છે એમાં કે ટોપઅપ પોલિસી, એટલે કે તમારી નોર્મલ પોલિસી સપોઝ કે 2 લાખની પોલિસીનું તમે 10,000 રૂપિયા પ્રીમિયમ ભરો છો તો તેની સામે જો તમારે તમારું ટોપ વધારવું છે, તમારે તમારું ઇન્સ્યોરન્સ વધારવું તો તમારે બીજી 2 લાખની પોલિસી લેવી પડે, એટલે તમારું પ્રીમિયમ ઓલમોસ્ટ ડબલ થઈ જાય। એને બદલે ટોપઅપ પોલિસીમાં તમે સપોઝ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે 36 થી 40 વર્ષનું 1 વર્ષનું પ્રીમિયમ માટે, તો ટોપઅપમાં ખાલી 1 લાખનું બી પ્રીમિયમ હશે તો એ ખાલી 422 રૂપિયા, તેવી રીતે 5, 10 અને 20 લાખનું પણ પ્રીમિયમ તમે તમારે ટોપઅપ કરાવવું છે તો એનું ખાલી પ્રીમિયમ આવશે 8,437। એટલે કે સપોઝ કે તમારી પાસે અત્યારે જે પણ છે એના પર તમારે જે કંઈ ટોપઅપ કરવું હોય તે કરી શકો છો। એમાં અલગ અલગ કંપનીના અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવે છે, તો એ પ્રમાણે હોય છે। ટોપઅપ પોલિસી થોડુંક એક બ્રીફ કરી દઉં કે ટોપઅપ પોલિસીમાં જે રીતે અત્યારે તમારી એ પોલિસી 2 લાખની ચાલતી છે અને તમારે 2 લાખનું તમે ટોપઅપ કરાવ્યું છે તો 2 લાખની કંઈ ક્લેમ આવે છે 3 લાખ રૂપિયાનો તો 2 લાખ રૂપિયા પહેલા તમારી આગળની પોલિસીમાંથી કપાશે અને 1 લાખ રૂપિયા તમને ટોપઅપમાંથી તમને મળશે, તો આ રીતનું એ ટોપઅપ પોલિસી હોય છે। મિત્રો, બધાને ખબર જોઈએ કે કોઈ પણ મેડિક્લેમ પોલિસીનું જે પ્રીમિયમ હોય છે એ તમારે યરલી ભરવું પડતું હોય છે, બરાબર? તો આપણી પાસે એવી પણ કંપનીની પોલિસીઓ છે કે જેમાં મંથલી ઈએમઆઈ, એટલે કે મતલબ જે રીતના આપણે મંથલી ઈએમઆઈ ભરતા હોય છે તેમ મંથલીમાં પણ આપણે ભરી શકતા હોય છે, તો આ પણ આપણી પાસે એક આપણી પાસે પોલિસી આપણી તમને મળી રહેશે। ઓકે, ફાયર ઇન્સ્યોરન્સનું આપણે એક્ઝામ્પલ આપીએ, ફાયર ઇન્સ્યોરન્સ એટલે કે
એકદમ કહેવાય ને કે આપણે ઘરે જે ચા પીતા હોય ચાયની જેટલી એક દિવસની વેલ્યુ થતી હોય એટલામાં જ આપણે ફાયર ઇન્સ્યોરન્સ આપણો લઈ શકતો હોય કે જેના પર ઘણા બધા આપણને ખાલી આપણને લોન જ્યારે લઈએ છીએ ત્યારે આપણને જે ફાયર ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે એટલો જ આપણે લઈએ છીએ. એ સિવાય આપણે ક્યારે પણ ફાયર ઇન્સ્યોરન્સ લેતા નથી. અને જે લોકોની લોન પતી ગઈ છે અથવા જે લોકોએ લોન નથી લીધી એ લોકો પણ આ વસ્તુ ફાયર ઇન્સ્યોરન્સ પેલું કરતા નથી. એક એક્ઝામ્પલ આપ્યું છે કે 25 લાખનું કોઈક ઘર છે, ઓફિસ છે કે જે પણ છે, તો ઘરનું આપણે વાત કરીએ તો 25 લાખનું જો ઘર છે એનું ફાયરનું કવરેજ 10 વર્ષ માટેનું 9,972 રૂપિયા, એટલે કે 1,000 રૂપિયાથી પણ ઓછા એક વર્ષનું પ્રીમિયમ આવે છે. 365 ભાગ્યા આપણે 900 રૂપિયા 1,000 રૂપિયા પણ કરીએ છીએ તો ઓલમોસ્ટ 3 રૂપિયા જે આવે છે તે આપણે એક કટિંગ ચાના કરતા પણ ઓછું આવે છે. પણ ઘણા મિત્રો કે ઘણાને એ વસ્તુ ખ્યાલ જ નથી કે ભાઈ આટલા નાની એમથી પેલુંમાં આપણે આપણી એક આપણી પ્રોપર્ટીનું આપણે ઇન્સ્યોરન્સ કરાવી શકીએ છીએ. તો એ વસ્તુ પણ આપણે ખાસ જાણવી જોઈએ અને ખાસ આપણા આપણે અને આપણા મિત્રોને એ બાબતમાં અવેર કરવા જોઈએ. બેનિફિટ પોલિસી, બેનિફિટ પોલિસીમાં જે વાત કરી કે મોસ્કિટો બાઇટ પોલિસી કે ભાઈ મચ્છર કરડવાથી જે કંઈ રોગો થાય છે જેવા 7 રોગો ડિફાઇન કરેલા છે, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કાલા અઝર, તો એ પ્રકારની પોલિસીમાં ખાલી 1,032 રૂપિયા પર હેડ તમે પ્રીમિયમ આવે છે એની સામે 1,00,000 રૂપિયાનું કવરેજ આપે છે. એટલે કે કદાચ મેલેરિયા થાય છે અને 2 દિવસ માટે કે 3 દિવસ માટે દવાખાને દાખલ થવાનું છે, બિલ જે પણ આવે 5,000 10,000 એ તમારે પે કરી દેવાનું અને આખી ફાઇલ તમે અમને સબમિટ કરો છો તો કંપની પૂરેપૂરો તમે જે પેકેજ લીધું હશે 50,000 કે 1,00,000 રૂપિયા એ પૂરેપૂરા પૈસા કંપની ચૂકવશે, ચાહે તમે 10,000 ચૂકવ્યા છે કે 50,000 ચૂકવ્યા, કંપનીનું જે પેકેજ હશે તમને પૂરેપૂરા તમને આપી દેવામાં આવશે. અને મિત્રો અત્યારે જે COVID-19ની જે પોલિસી, COVID-19 જે અત્યારે જે ફેલાઈ રહ્યું છે એમાં COVID-19માં બધાને ખ્યાલ હશે કે નોન મેડિકલ ખર્ચા વધારે આવે છે. એટલે સપોઝ કે 3 લાખનું બિલ બને છે ઓલમોસ્ટ એમાં 1,00,000 રૂપિયાની આસપાસ તો કદાચ તમારું નોન મેડિકલ ખર્ચા આવતા હોય છે કે જે કંપની પાસ કરતી નથી. એટલે કે 3 લાખનું બિલની સામે અત્યારે ઘણા બધાની ફરિયાદ એ છે કે ભાઈ અમારું બિલ પાસ થતું નથી. તો એ જે વસ્તુ છે તો એ વસ્તુ આપણે આમાં આપણને પૂરેપૂરું એ આપણે કરી શકીએ છીએ. હલો, 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 સ્ક્રીન શેરિંગ જરૂરી છે સાહેબ? હા, હોય. જેમાં રિફંડ મળતું નથી, પણ આપણી પાસે કોર્પોરેટમાં એવી ઘણી બધી પોલિસી આવતી હોય કે જેમાં રિફંડેબલ મળે છે. આ પોલિસીનું ખાસિયત છે કે એમાં ડેઇલી કેશ બેનિફિટ તમે 3,000 રૂપિયા સુધી પર ડે નો લઈ શકો છો આખા વર્ષમાં 40 દિવસ સુધી, એટલે કે 3,000 × 40 દિવસ સુધી તમે લઈ શકો છો આખા વર્ષમાં. આઈસીયુ બેનિફિટ પર ડે 6,000 રૂપિયા મળે છે. ઓપરેશન બેનિફિટ એટલે એમાં નોર્મલ અને મેજર બે કેટેગરી છે, તો નોર્મલ હશે તો 15,000 અને મેજર હશે તો 60,000 સુધી તમને એ મળશે. સેમ પ્રીમિયમ એટલે કે જેવી રીતના એજની આપણી કેટેગરી ચેન્જ થતી હોય એ પ્રમાણે આપણું મેડિક્લેમ પોલિસીનું ચેન્જ થતું હોય છે, પણ આમાં કોઈ પણ ચેન્જ થશે નહીં. તમે 7 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જે રીતની તમે ટર્મ લેવ છો એ પ્રમાણે એક સરખું તમારું પ્રીમિયમ રહેશે. અને યુ કેન ઓલ્સો ક્લેમ યોર મેડિક્લેમ એટલે કે તમારી પાસે જો કોઈ મેડિક્લેમ છે એમાં તમારે ઓરિજિનલ ફાઇલ આપવાની રહેશે કે જેનાથી તમારું મેડિક્લેમ પાસ થશે. જ્યારે આ પોલિસીમાં તમારે મેડિક્લેમની ઓરિજિનલ ફાઇલ આપવાની, મેડિકલની તમારી ઓરિજિનલ ફાઇલ આપવાની જરૂર નથી, તમે ખાલી ઝેરોક્સ આપશો તો પણ તમારા આ વસ્તુ છે. અને રિફંડેબલ પ્રીમિયમ એટલે કે જે પણ તમે પ્રીમિયમ ભરશો એ તમને તમારી પોલિસી ટર્મ પૂરી થયા પછી તમને રિફંડ મળશે. તો એ અલગ અલગ એજ વાઇઝ અલગ અલગ રહેશે. તો જેમને પણ કોન્ટેક કરવો છે એ તમે મને પર્સનલી કોન્ટેક કરી શકો, તમારી ડેટ ઓફ બર્થ આપો એટલે હું તમને એ પ્રમાણે પ્રીમિયમ તમને કોટ કરી શકું છું. સો થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી.
અને કોઈ પણ પ્રકારની જનરલ ઇન્સ્યોરન્સ નથી, કોઈ પણ પ્રકારની કંપની